નમસ્કાર બધા બાળકો, મજામાં? આજે આપણે ગણિત વિષયમાં ધોરણ 5માં પાઠ 2 આકાર અને ખૂણાઓ વિશે શીખીશું. અગાઉ આપણે વિડીયોમાં જોયું, પહેલાં શું જોયું કે ખૂણો કોને કહેવાય, બરાબર? બીજા વિડીયોમાં આપણે જોયું કે ખૂણાના 3 પ્રકાર છે, બરાબર? આજે આપણે એ ખૂણાના જે 3 પ્રકાર વિશે શીખીશું. તમને બધાને ઘડિયાળ જોતા આવડે છે ને, બરાબર? એ ઘડિયાળ જોઈને આપણે ખૂણાના 3 પ્રકાર વિશે જાણીશું, બરાબર? ખૂણાના 3 પ્રકાર કયા છે? ચાલો બધા બોલો. તો પહેલો ખૂણો છે કાટકોણ, બરાબર? બીજો છે લઘુકોણ, એટલે કે કાટકોણથી નાનો. અને ત્રીજો કયો છે? ગુરુકોણ, એટલે ગુરુકોણ જે કાટકોણથી મોટો હોય, બરાબર? તો ચાલો હવે આપણે ઘડિયાળની મદદથી ખૂણા શીખીશું. બધા બાળકોને બાજુમાં જે ઘડિયાળનું ચિત્ર છે દેખાય છે? એમાં કેટલા વાગ્યા છે? હા, 9 વાગ્યા છે, બરાબર? તો 9 વાગ્યા એટલે મોટો કાંટો અને નાનો કાંટો એ બંને ભેગા થઈ અને કયો ખૂણો બનાવે છે? એલ આકાર જેવો ખૂણો દેખાય છે એ શું છે? કાટકોણ છે, બરાબર? એની નીચે બીજું ચિત્ર તમને દેખાય છે બાજુમાં, એ ચિત્રની અંદર મોટો કાંટો અને નાનો કાંટો કેટલા ઉપર છે? તો મોટો કાંટો છે એ 12 ઉપર છે, બરાબર? અને નાનો કાંટો છે એ 3 ઉપર છે, બરાબર? તો એ બંને કાંટા ભેગા થઈને કયો ખૂણો બનાવે છે? એલ આકાર જેવો, એટલે કે કાટકોણ બનાવે છે. તો બાળકો, આ બંને ચિત્રમાં તમે જોયું કે ઘડિયાળના સમય ઉપરથી આપણે કાટકોણ ખૂણો બને એ આપણે જોયું, બરાબર? હવે આપણે બીજું એક ચિત્ર જોવો. બાજુમાં ઘડિયાળનું દેખાય છે, એમાં કેટલા વાગ્યા છે? એ ઘડિયાળની અંદર 10 વાગેલા છે. મોટો જે કાંટો છે એ 12 ઉપર છે અને નાનો કાંટો છે એ 10 ઉપર છે. એ બંને કાંટા ભેગા થઈ અને કાટકોણથી નાનો એટલે કે લઘુકોણ બનાવે છે. બાળકો, હવે બીજું એક ચિત્ર ઘડિયાળનું દેખાય છે, એની અંદર કેટલા વાગેલા છે જુઓ તો. મોટો કાંટો કેટલા ઉપર છે? 2 ઉપર, બરાબર? અને નાનો કાંટો છે એ 3 ઉપર છે. એટલે ઘડિયાળની અંદર 3 અને 10 થઈ છે. આ બંને કાંટાઓ ભેગા થઈને કયો ખૂણો બનાવે છે? બધાને ખબર પડી કયો? હા, લઘુકોણ બનાવે છે. આપણે બાજુનું ઘડિયાળનું ચિત્ર જુઓ તો એમાં કેટલા વાગેલા છે? ઘડિયાળમાં 8 વાગેલા છે, બરાબર? તો એમાં મોટો જે કાંટો છે એ 12 ઉપર છે અને નાનો જે કાંટો છે એ 8 ઉપર છે, બરાબર? તો આ બંને કાંટાઓ ભેગા થઈ અને કયો કોણ બનાવે છે? ગુરુકોણ બનાવે છે, બરાબર? કારણ કે તે કાટકોણ એલથી મોટો છે, માટે તેને આપણે ગુરુકોણ કહીશું. એવી જ રીતે બીજું ચિત્ર જુઓ તો એની અંદર ઘડિયાળમાં કેટલા વાગેલા છે? મોટો જે કાંટો છે એ 11 ઉપર છે અને નાનો જે કાંટો છે એ 3 ઉપર છે, બરાબર? તો એ કેટલા થયા? 2 અને 55, એટલે કે ઘડિયાળની અંદર બંને જે કાંટા છે ભેગા થઈ અને ગુરુકોણ બનાવે છે.